Morning students, on the behalf of Sri Siyusha College of Commerce, Management and Computer Education, I am Ms. Sanghvi, warmly welcomes all of you. Your department is Commerce, class is BCom Semester 4 and subject is Cost Accounting 2. As a reference book, we are using BHA Prakashan's textbook. New edition je atyare bahar pelu che. Let's start today's session. Today we are continuing unit 4, job costing and batch costing. It's part 3. Last lecture ની અંદર આપણે practical sum ની શરૂઆત કરી હતી. આ યુનિટ બહુ નાનું છે અને એના સમ્સ પણ ઘણા ઈઝી છે. નાના નાના સમ છે. સાથે મેં હોમવર્કમાં પણ 3 સમ આપ્યા હતા. આઈ હોપ કે તમે લોકો એ સમ કર્યા હશે. અને 5 હશે થોડાક ફેરફાર સાથેનો એ જ પ્રકારનો એક નવો સમ આજે લઈએ છીએ. સ્ટાર્ટ કરીએ સમ નંબર 22. સૌથી પહેલા રકમ જોઈ લઈએ. ફોલોઇંગ ડિટેલ્સ હેવ બીન ટેકન ફ્રોમ ધ કોસ્ટિંગ રેકોર્ડ્સ ઓફ અ ફેક્ટરી ફોર જોબ નંબર 901. First one, your material. Next, material I put a 9000. Wages, department A, B, C, and D. Ahiya last apne jo samjho ya tema 3 department hata. Ahiya apne paase 4 department che. Department A ma apne 200 kalak kaam karyu che. અને 6 રૂપિયા 1 કલાક દીઠ આપણે મજૂરી ચૂકવી છે. ડિપાર્ટમેન્ટ બી ની અંદર 90 કલાક કામ જાયું અને 5 રૂપિયા 1 કલાક દીઠ આપણે 5 રૂપિયા પર અવર પેમેન્ટ કર્યું. ડિપાર્ટમેન્ટ સી ની અંદર 60 અવર્સ વર્ક કર્યું અને પર અવર આપણે 3 રૂપિયા પે કર્યા. સામે ડિપાર્ટમેન્ટ ડી માં 30 અવર્સ કામ જાયું અને પર અવર 2 રૂપિયા આપણે પે કર્યા. તો આ રીતે 4 અલગ અલગ ડિપાર્ટમેન્ટ માંથી આપણી જે પ્રોડક્ટ છે એ પાસ થઈ છે અને પછી ફાઇનલી અલ્ટિમેટ પ્રોડક્ટ બની. આજે નવું શું છે? એક તો ડિપાર્ટમેન્ટ નવું આવ્યું એ નવી વાત આવી, એટલે એક આમ કહી શકાય નામ ન કહી શકાય. વેરિયેબલ ઓવરહેડ અત્યાર સુધી આપણે એ લોકો રકમમાં ડાયરેક્ટ વેરિયેબલ ઓવરહેડમાં ટોટલ અમાઉન્ટ આપી દેતા હતા. તો અહીંયા એ લોકોએ આપણને વેરિયેબલ ઓવરહેડ છે એ ફેક્ટરી, ઓફિસ અને સેલિંગના અલગ અલગ આપ્યા છે. હવે જ્યારે આપણે પ્રેક્ટિકલ સમ કરવા જઈએ તો વેરિયેબલ ઓવરહેડનું હેડિંગ આપી એની અંદર ફેક્ટરી ઓવરહેડ એના 4 ડિપાર્ટમેન્ટ, ઓફિસ એના 4 ડિપાર્ટમેન્ટ, સેલિંગ 4 ડિપાર્ટમેન્ટનું, પછી ફાઇનલ ટોટલ એવું પણ કરી શકાય. પણ એમ કરવાથી સમ બહુ લાંબો થઈ જશે. તો મેં આપણને ડિપાર્ટમેન્ટ જે આપ્યા છે ફેક્ટરી, સોરી ઓવરહેડના એક્સપેન્સીસ જે આપ્યા છે ફેક્ટરી, ઓફિસ કે સેલિંગ, એના અલગ અલગ નથી આપી અમાઉન્ટ, બરાબર? એટલા માટે જ માત્ર ને માત્ર એટલે જ આપણે અહીંયા એક શોર્ટકટ મેં યુઝ કર્યો છે. જે રકમ આપેલી છે એમાં અમે ટોટલ વેરિયેબલ ઓવરહેડ મૂકી દીધું. એટલે તમે એક કામ કરી શકો છો, વર્કિંગ નોટ નું હેડિંગ આપીને આ આખું ટેબલ છે એઝ ઇટ ઇઝ લખી નાખો. એટલે આપણે સમ છે એમાં 90% મહેનત તમારી ઘટી જશે, બરાબર? તો આટલું ટેબલ એક પહેલા લખી નાખો આન્સરમાં વર્કિંગ નોટ તરીકે. ઉપર ટાઇટલ આપજો ટોટલ વેરિયેબલ ઓવરહેડ અને આ પ્રમાણે ટોટલ કરી નાખો. એટલે એ ડિપાર્ટમેન્ટના ટોટલ ઓવરહેડ સાઈઝ છે, ત્રણેયનો ટોટલ કરીએ 12000 પ્લસ 12000 પ્લસ 6000 એટલે 30000 ઓવરહેડ થશે. બી ડિપાર્ટમેન્ટના 10000, 8000 અને 4500 એટલે 22500 થાય છે 22500. સી ડિપાર્ટમેન્ટમાં 6, 4 એન્ડ 2 એટલે 12000 અને 8, 4 અને 3 એટલે 1500.
आज हूँ तुमने रकम डिटेल में प्रॉपर समझाऊ छू कारण के आमा चेप्टर अंदर मेन तो रकम समझवानी मेन है बराबर ख्याल आ जाए ते पी आग समझो जाते इजीली कर सकसो कारण रकम में कई कई ट्विस्ट मूके तो तेने रकम कोई प्रकार की होने सेम फॉर्मेट फॉलो करव हो तो शू चेन्जीस कर सकते अथवा सब वर्किंग नोट कई कर सकते जेथी कर तमने सम इजी रहे कैलक्युलेट करवाना ए प्रमाण हमेशा जोशो आप तो अहीं आपणे पहली वर्किंग नोट तमे लखी नाखो टोटल वेरिएबल ओवर एमसी ओके चलो नेक्स्ट लई लईए रकम आगळ लेबर अवर्स फॉर दीस फोर डिपार्टमेंट्स एमां आपणे 5000 कलाक टोटल 5000 कलाक काम थयुं बी नी अंदर 4500 आप्या छे सी नी अंदर 3000 अने डी नी अंदर 500 अवर्स फिफ्थ एडजस्टमेंट के छे फिक्स ओवरहेड तो फिक्स ओवरहेड एस्टिमेट कह रहा है 85,000 फॉर 17,000 नॉर्मल वर्किंग अवर्स तो ये तो आप जेम करिए जे दर वक्त इमेज करवानो आवशे इमा अत्यारे कई नवु छे नहीं मेन आखी रकम में नवी वस्तु आ छे थर्ड पॉइंट यू आर रिक्वायर्ड टू कैलक्युलेट द कॉस्ट ऑफ जॉब एंड सेलिंग प्राइस ऑफ द जॉब टू गेट 25% प्रॉफिट ऑन सेलिंग प्राइस आपण नव नथी लास्ट सम में आज वस्तु हती तो हवे हुं तमने सम मूकुं छुं आंसर હવે લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે એની રકમ છે ક્વેશ્ચન જે ઓલરેડી મેં તમને સમજાવી દીધો છે રાઈટ હેન્ડ સાઈડ આન્સર છે તો સૌથી પહેલા તમારે ઉપર ટાઇટલ આપી દો કોસ્ટ શીટ ફોર જોબ જોબ નંબર આપણને આપ્યો છે 901 આપણે લખી નાખીએ બીજી કોઈ ડિટેલ આપણને પ્રોવાઈડ નથી કરી એટલે આપણે બ્લેન્ક રાખશું ઓકે સ્ટાર્ટ કરીએ રકમમાં મટીરીયલથી તો આપણે મેં તમને કીધું એમ બને ત્યાં સુધી ફોર્મેટ આ ટાઈપનું જ રાખશું જેથી કરીને તમને એક એક્ઝામમાં ઇઝી રહે આન્સર કોઈ પણ પ્રકારની રકમ અલગથી ફેરવી હોય ને તો એ બાબતે 901 લખી નાખો હવે મટીરીયલ આપણે 9000 અમાઉન્ટ આપી છે તો આ મટીરીયલ લખી નાખું 9000 પછી વેજીસ આપ્યા છે તો વેજીસ પણ આપણે ઇઝીલી આમાં રકમમાં મૂકી દીધા છે એ બી સી અને ડી ચારે ડિપાર્ટમેન્ટમાં અવર્સ આપ્યા છે ને પર અવર્સ જે અમાઉન્ટ આપી છે એ તો અવર્સ ઇન્ટુ જે પર અવર જે વેજીસ છે એ રેટ પર અવર એટલે સેમ ને આ ફોર્મ્યુલામાં લખી છે અવર્સ ઇન્ટુ રેટ પર અવર તો તમે એ જ વસ્તુ અહીંયા લખી શકો છો ફોર્મ્યુલામાં અવર્સ ઇન્ટુ રેટ પર અવર डिपार्टमेंट ए में 900 रुपया थाय छे बी में 450 सी नी अंदर 180 અને ડી डिपार्टमेंट ना 60 रुपीस थाय छे आ रीते कैलक्युलेट करी नाखवानुं सेकंड रकम में क्वेश्चन में जे सेकंड पॉइंट आप्यो छे ने एना पछी मैं आ कैलक्युलेट कर्युं छे ત્રણેયનો ટોટલ ચારેયનો ટોટલ અહીંયા મૂકી દેવાનો ખાસ હવે મટીરીયલ પ્લસ વેજીસ બીજા કોઈ ડાયરેક્ટ એક્સપેન્સ આપ્યા નથી એટલે અહીંયા જે આવે છે એ ગણાશે પ્રાઇમ કોસ્ટ હવે વેરિયેબલ ઓવરહેડ્સ એટલે ફેક્ટરીમાં થતા ખર્ચાઓ પરોક્ષ ખર્ચાઓ તો એની સેમ ફોર્મ્યુલા અવર્સ ઇન્ટુ રેટ પર અવર આવશે અહીંયા મેં લખી છે આ નથી લખી તમે લખી શકો છો ડિપાર્ટમેન્ટ વાઇઝ આપણે જઈએ તો મેં તમને જે વાત કરી હતી ને કે અહીંયા ટોટલ કરી નાખી એનો બેનિફિટ આપણને અહીંયા મળે છે અહીંયા આપણે ફેક્ટરી ઓવરહેડનું હેડિંગ આપીને ડિપાર્ટમેન્ટ એબીસીડી ફરી પાછું ઓફિસ ઓવરહેડનું હેડિંગ આપીને એબીસીડી ફરી પાછું સેલિંગનું હેડિંગ આપીને એના એબીસીડી કરો
એટલે તમારે આજે મેં એક વાર કરી છે ને આવી આખી વર્કિંગ નોટ સોરી આટલું આખું કેલ્ક્યુલેશન તમારે ટોટલ 3 વાર કરવું પડે એટલે તમારો સમ ઘણો મોટો થઈ જાય. એની જગ્યાએ આપણે શું કર્યું એ ટોટલ કરી નાખ્યું અવર્સ રૂપીઝનો સોરી અમાઉન્ટનો ટોટલ કરી નાખ્યો એટલે હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ. તો સૌથી પહેલા ડિપાર્ટમેન્ટ એમાં જઈએ એનો આન્સર કેલ્ક્યુલેટ કરી એ પહેલાં અહીંયા આપણને અવર્સ જો આપી દીધા છે 150 બરાબર અને 90 60 30 પણ આપણી પાસે રેટ પર અવર નથી એટલે સૌથી પહેલા આપણે તમે જ્યારે કેલ્ક્યુલેટ કરો ને તો ડિપાર્ટમેન્ટ એ એમાં 150 અવર્સ ઇન્ટુ અહીંયા અમાઉન્ટ ખાલી રાખવાની વેર કરીને રેટ પર અવર ઇક્વલ ટુ અહીંયા 30,000 આપ્યા છે રૂપિયા તો 30,000 ડિવાઈડ બાય રેટ અવર્સ કરશું અમાઉન્ટ ડિવાઈડ બાય અવર્સ કરીએ તો નીચે તમને લેબર અવર આપી દીધા છે 5 કલાક 5,000 એક પહેલા ડિપાર્ટમેન્ટના એના તો 30,000 ડિવાઈડ બાય 5,000 આપણે કરશું એટલે 6 રૂપિયા 1 કલાકનું આપણને પર અવર રેટ મળી જાય છે. ખાસ યાદ રાખજો આની ફોર્મ્યુલા થશે ટોટલ અમાઉન્ટ ડિવાઈડ બાય ટોટલ અવર્સ બરાબર એટલે 6 રૂપિયા આપણને મળી ગયા એટલે 150 ઓલરેડી આપણે આ રકમમાં આપેલા છે ઇન્ટુ 6 કરીએ એટલે 900 અહીંયા લખી નાખો સાથે સાથે કરતા જાઓ બરાબર. આ જ રીતે સેમ ટુ સેમ તમારે ડિપાર્ટમેન્ટ બી નું કરવાનું છે. સૌથી પહેલા બી ને અવર્સ લખી નાખો 90 અવર્સ પછી રેટ પર અવર ની અંદર ટોટલ રેટ તમને આપ્યું છે ટોટલ અમાઉન્ટ પેમેન્ટ 22,500 ડિવાઈડ બાય એને અવર્સ કરશું 4,500 જે અહીંયા આપેલા છે બી ડિપાર્ટમેન્ટ એટલે 5 રૂપિયા પર અવર આપણને મળે છે. 90 અવર્સ ઇન્ટુ ₹5 કરીએ એટલે 450 આપણને મળી જશે. આપણ નોટ ડાઉન કરી નાખો. ત્યારબાદ સી ડિપાર્ટમેન્ટ નું કરશું એનો પહેલા રેટ પર અવર ફાઇન્ડ કરીએ તો એનો ટોટલ થાય છે એક્સપેન્સ 12,000 ડિવાઇડ બાય અહીંયા અવર્સ આપ્યા છે 3,000 એટલે 4 રૂપિયા આપણને પર અવર મળે છે. તો 60 અવર્સ આપણે કામ કર્યું છે એના ડિવાઇડ ઇન્ટુ 4 કરીએ એટલે 240 રૂપિયા આપણને મળી જાય છે. આ જ રીતે ડી ડિપાર્ટમેન્ટ નું કરીએ 30 અવર્સ આપ્યા છે રેટ પર અવર ફાઇન્ડ કરવા માટે ટોટલ અવર્સ ટોટલ લેબર્સ લેબર રૂપીસ જે છે પેમેન્ટ 1500 નું છે 1500 ડિવાઈડ બાય 500 કરશું એટલે પર અવર તમને રેટ પર અવર 3 રૂપિયા મળે છે. તો અહીંયા 30 અવર્સ આપ્યા છે ઇન્ટુ 3 કરીએ એટલે 90 રૂપિયા આપણને એના મળી જાય છે. હવે આ ચારેય નો ટોટલ આપણે કરીએ એટલે એ ચારેય નો ટોટલ આપણે આટલો થશે 1680. આવેલો ટોટલ પેલા એમ મૂકી દેવાનો એટલે પ્રાઇમ પોસ્ટ આવે છે અને અહીંયા 1680 કમ્પ્લીટ. આટલું પેલા કરી નાખ. ત્યારબાદ એક્સપેન્સ માં બાકી શું રહ્યું ફિક્સ. તો ફિક્સ એક્સપેન્સ માં ટોટલ અવર્સ ઇન્ટુ રેટ પર અવર બંને આપણી પાસે નથી એટલે કેલ્ક્યુલેશન કરવું પડશે. ટોટલ અવર્સ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી અહીંયા જે અવર્સ આપણને આપ્યા છે એ અવર્સ અહીંયા મૂકી દેવાના 330 અવર્સ આપણને મળી જશે. અને રેટ પર અવર માટે તમને જે આ ફિફ્થ એડજસ્ટમેન્ટ આપ્યો છે એને કન્સિડર કરશું 85,000 રૂપીઝ છે 17,000 નોર્મલ વર્કિંગ અવર એટલે 85,000 ડિવાઈડ બાય 17,000 કરશું એટલે 5 રૂપીઝ પર અવર આપણને મળે છે. આ 330 અને 5 રૂપીસ એને મલ્ટીપ્લાય કરીએ એટલે 1650 આપણને મળશે જે બાર મૂકી દેવાના.
આટલું પહેલા નોટ ડાઉન કરી નાખો. જો આ ચેપ્ટર એવું છે ને કે મારા સમ બધા નાના નાના છે પણ રકમ સમજવી મહત્વની છે. પોસ્ટ અકાઉન્ટ સબ્જેક્ટ જ એવો છે કે એમાં જો તમને ક્વેશ્ચન સમજાય જાય પ્રોપરલી તો આન્સર બહુ ઇઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકો. આગળ ઈ જે આવે ઈ ટોટલ કોસ્ટ આવી 13,920. લાસ્ટ એડજસ્ટમેન્ટ માં તમને કીધું છે 25% પ્રોફિટ ઓન સેલિંગ પ્રાઇસ. જ્યારે તમને 25% સેલિંગ પ્રાઇસ પર કે એનો મતલબ 33.33% કોસ્ટ ઉપર ગણાય એ તમારે અહીંયા કેલ્ક્યુલેટ કરવાનું, કારણ કે આપણી પાસે સેલ્સ નથી. એટલે 13,920 એના તમે 33.33% કરશો એટલે થશે 4,640. બંનેનો ટોટલ કરીએ એટલે આપણને સેલિંગ પ્રાઇસ મળે છે 18,560. આ સાથે જ આજનો સમ આપણે પૂરો કરીએ છીએ. આના જેવા સિમિલર સમ તમે ટ્રાય કરજો. થોડીક જ વારમાં બેક ટુ બેક બીજો લેક્ચર બિફોર 1 o'clock, 1 વાગ્યા પહેલા આજે આપણે આ ચેપ્ટર પૂરું કરવું છે તો બાકીના લેક્ચર્સ છે હું અપલોડ કરી દઈશ. ઓકે, તો આઈ હોપ કે તમને આજનો સમ સમજાણો હશે. આ સાથે જ હું આજનું સેશન પૂરું કરું છું. અગેન કહું છું કે જો આપણે અહીંયા ડિપાર્ટમેન્ટનો ટોટલ ન કર્યો હોત તો અહીંયા આ વર્કિંગ નોટ 3 વખત રિપીટ કરવી પડે, સમ ઘણો લેન્ધી થઈ જાય. આવું કરવાથી એક્ઝામમાં પણ તમારો સમય બચી ગયો. ઓકે, જેટલું કેલ્ક્યુલેશન વધારે હોય એટલું જ તમારે ટાઈમ એક્ઝામમાં વધારે જાય અને ભૂલ પડવાની શક્યતા વધે. આ બંને ચાન્સીસ આમાં ઘટી ગયા. બરાબર, આ સાથે જ સેશન પૂરું કરું છું. પ્લીઝ સ્ટે સેફ, સ્ટે એટ હોમ.